વાલિયાને સુરગામ BSNL ના ટેલિફોન એક્સચેન્જ બંધ થઈ જવાથી ગ્રાહકોને મુશ્કેલી પડી રહી છે। વાલિયા સુરગામના હજારો BSNL ના ગ્રાહકો એડવાન્સમાં પ્રીપેડ થી BSNL ને ડેટા તથા ઇનકમિંગ તેમજ આઉટગોઈંગ ફોનનું એડવાન્સમાં પેમેન્ટ કરે છે, જે ગ્રાહકોને પડતી પારાવાર મુશ્કેલીમાં BSNL તરફથી બંધ રહેલ એક્સચેન્જનું કોઈ પણ વળતર ચૂકવવામાં નથી આવતું। સોડગામ એક્સચેન્જ તો એક માસમાં 10-15 દિવસ ખોટકાય છે, જેનું ગ્રાહકોને મળતો ડેટાનું કોઈ રિફંડ કે વળતર ચૂકવવામાં નથી આવતું। આ ગ્રાહકોના પ્રીપેડ પૈસા BSNL ચાઉ કરી જાય છે। આ માટે પણ ગ્રાહકો દ્વારા ગ્રાહક સુરક્ષામાં પણ કેસ કરવાની ફરજ પડશે। ગ્રાહકો પાસે એડવાન્સમાં 6 માસ તથા વાર્ષિક તેમજ 3 માસ અને 1 માસનું પ્રીપેડ એડવાન્સમાં ઉઘરાવાતું BSNL ગ્રાહકોને સર્વિસ ના આપીને ગ્રાહકના ખિસ્સા ખંખેરવાનું રીતસરનું ષડયંત્ર કરવામાં આવે છે। વાલિયા તથા સોડગામમાં કોઈ જવાબદાર અધિકારી તથા ઓપરેટર પણ ન હોય, રણી ધણી વગરના એક્સચેન્જ ભગવાનના ભરોસે ચલાવી ગ્રાહકો લૂંટવાનો કારસો છે। ભગવાનના ભરોસે ચાલતા એક્સચેન્જોમાં લાગતા વળગતા BSNLના અધિકારીઓ સુધારો લાવે એવું સંઘર્ષ સમિતિના કન્વીનર દિલીપસિંહ મહિડા જણાવે છે। નહીં તો ન છૂટકે તાળાબંધી તથા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે। જાગૃત સભાસદો માટે ગ્રાહકો માટેની કામગીરી કરીએ છીએ। સોડગામના છેલ્લા 6 મહિનાથી વારંવાર રજૂઆત કરવા છતાં એક્સચેન્જ બંધ રહે છે, છાસવારે બંધ થઈ જાય। ઘણીવાર ડેપ્યુટી જનરલ મેનેજર કન્સર્ન અધિકારીઓ સાથે વાતચીત કર્યા મુજબ રિપેરિંગ કાંઈ પણ દર ત્રીજે દાડે બંધ થઈ જાય છે। ખાસ વિનંતી છે કે અમે એડવાન્સમાં પૈસા ડેટાના પણ ભરી દઈએ છીએ અને વાર્ષિક પ્રીપેડના પૈસા પણ ભરી દઈએ છીએ અને અમારું ટાવર રેગ્યુલર નહીં ચાલે, ગ્રાહકોની પડતી તકલીફોને આ લોકો દરગુજર કરે છે। ખાસ વિનંતી છે કે જો ટૂંક સમયમાં આ કાર્યક્રમનો આ લોકો પૂર્ણ નહીં કરશે તો ન છૂટકે અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે। વારંવાર રજૂઆત કરવા છતાં અહીંના લોકલ ઓપરેટરો પણ કોઈ હાજર નહીં રહે અને વાલિયા તાલુકાના ઓપરેટરને વાત કરીએ તો એ ફોન પણ ઉચકતા નથી। છેલ્લા 6 મહિનાથી અમે આ કાર્યક્રમ કરીએ છીએ, રજૂઆત કરીએ છીએ, પણ કોઈ પણ જાતનું ધ્યાન આપવામાં આવતું નથી। BSNLનું તંત્ર આખું ખાડે ગયું હોય એવું લાગે છે। કોઈ રણીધણી નથી, કોઈ એને જોવાવાળું નથી। રજૂઆત કરીએ તો ડેપ્યુટી જનરલ મેનેજર તો ફોન પર આવતા જ નથી, પણ એના PS એવું કે હું રજૂઆત કરું, સાહેબ આજે અહીંયા નથી, આજે ત્યાં છે ને આજે પેલું છે, આવી રીતના ચર્ચા કરે છે। ખાસ વિનંતી કે 10 દિવસમાં આ કાર્યક્રમ નહીં કરશો તો અમારા ધરણા અથવા ગાંધી ચિંધ્યા માર્ગે અથવા અમારા ટાવરનું, છેલ્લા 2 વર્ષથી એવું કહે છે કે 4G કરી દઈશું, આ થઈ ગયેલું છે, સામાન આવી ગયેલું છે, સામાન કોઈ નથી આવ્યો અત્યાર સુધીમાં, ઉલટું લાઇટ જાય એટલે તરત જ ફોન બંધ થઈ જાય છે, લાઇટ આવે પછી પાછો, એટલે લાઇટના બી ધાંધિયા છે અહીંયા, એને પણ આ લોકો સોલ્વ નથી કરતા, એટલે જેટલા બને એટલા જલ્દી ગ્રાહકોને જે એડવાન્સમાં પૈસા ભરે છે એને આ લોકો સર્વિસ આપે એવી વિનંતી।